અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં ખુલાસો થયો છે. બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનો ખુલાસો થયો છે. સગીર ચાલકે સિક્યોરિટી ગાર્ડને અડફેટે લેતા તેમનું મોત થયું. 14 સપ્ટેમ્બરે મર્સિડીઝ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને તપાસમાં કાર બિલ્ડર મિલાપ શાહની હોવાનું ખુલ્યું છે. બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રએ પૂર ઝડપે કાર ચલાવી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. અકસ્માત કરનાર ગાડીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને જેમાં આરોપીની ઓળખ થઈ છે. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે. તો વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે. સવાલ એ છે કે શા માટે આ પ્રકારના અકસ્માતો અટકતા નથી? તો સગીને માતા પિતા કેમ ગાડી આપી દે છે, ગાડીની ચાવી આપી દે છે, મોંઘી દાટ કાર ચલાવવા આપી દે છે? માતા પિતા આટલા બેદરકાર કેમ છે? અહીંયા એક વ્યક્તિનો જીવ લેવાયો છે. વાલીઓ વારંવાર આવી ઘટનાઓથી ચેતતા નથી, કારણ કે આ પહેલા પણ આ પ્રકારના અકસ્માતો થઈ ચૂક્યા છે અને અનેકના ભોગ લેવાઈ ચૂક્યા છે. સવાલ એ છે કે જે કાર ચાલક હતો તે સગીર હતો, માતા પિતાએ કેમ તેને પરમિશન આપી કાર ચલાવવાની? તો જેટલો એ સગીર ગુનેગાર છે એટલા જ માતા પિતા પણ ગુનેગાર છે, કારણ કે તેઓ જ બાળકોને છૂટો દોર આપી દેતા હોય છે, ફ્રીડમ આપી દેતા હોય છે અને જેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને જેમાં એક સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. તો બોપલ પોલીસની હિટ એન્ડ રન કેસમાં તપાસ સગીની કરતૂત સામે પિતા મિલાપ સામે પણ કાર્યવાહી થશે. બોપલ પોલીસ કરી શકે છે પિતા સામે કાર્યવાહી, કારણ કે પહેલા જે રીતે વાત કરી કે માતા પિતા પણ એટલા જ ગુનેગાર ગણવામાં આવે છે, કારણ કે તેઓ બાળકોને છૂટો દોર આપે છે. ઘણી વખતે બાળકો પણ એ વાત સમજતા નથી, જીદે અડી જાય છે અને જેના કારણે જીદ સામે માતા પિતા ઝૂકી જતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ પછી સામે આવતી હોય છે. તો બેફામ નબીરાની આ કરતૂત કેમેરામાં કેદ થઈ છે. 3 દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તો કાર ચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો છે અને તે સગીર છે. બીજી જે વિન્ડો અમે આપને બતાવી રહ્યા છે, દ્રશ્યો બતાવી રહ્યા છે, તેમાં એક સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે આ જ કેસમાં. અને ત્રીજા જે દ્રશ્યો છે, આ જ કાર ચલાવતો હતો સગીર. હવે બોપલ પોલીસ તેના પિતા સામે પણ કાર્યવાહી કરી શકે છે. તો વલસાડમાં ગણપતિ પંડાલમાં ચાલતી આરતી સમયે એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે. વલસાડના અબ્રામામાં બેફામ દોડતી કાર ચાલકની કરતૂતથી સૌ કોઈના જીવ અથર થઈ ગયા છે. બેફામ કાર ચાલકે એક બે નહીં પરંતુ 3-3 વીજ થાંભલા તોડી દીધા. કાર ચાલક નશામાં હોવાનો લોકોનો આરોપ છે. રોડની બાજુમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાવી કાર અને એક પછી એક 3 થાંભલા તૂટી પડ્યા. બનાવને લઈને બાજુમાં મંદિરમાં ચાલતા ભંડારામાં દોડધામ મચી ગઈ. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની નથી થઈ, મોટી દુર્ઘટના ટળી છે. પોલીસ અને વીજ વિભાગની જે ટીમ છે તે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી. અહીંયા આરતી ને ગણપતિ દાદા ની આરતી ચાલતી હતી ને ફોર વ્હીલર વાળા એટલી સ્પીડમાં પીધેલી હાલતમાં હતો, એને પોલમાં ઇલેક્ટ્રિક પોલમાં ઠોકી નાખ્યો, એના કારણે 3 પોલ તૂટી પડ્યા. એ જાનહાની અમારે સારું કહેવાય કે અહીંયા મંદિરનો બંધારો પણ છે આજે અમારો ગણપતિ દાદાનો પાટોત્સવનો, એના નિમિત્તે આ બચી ગયા છે અમે એમ. સવાલ એ છે કે બેફામ જે રફતાર છે તેની સામે બ્રેક ક્યારે વાગશે? આ કેસમાં એક બાબત સારી રહી કે મોટી જાનહાની નથી થઈ, પરંતુ સવાલ એ જ છે ને કે જ્યારે પૂરપાટ ઝડપે તમે જતા હો છો ત્યારે તમને પણ ભાન નથી હોતું અને તેવામાં અનેક લોકોને અડફેટે લઈ લેતા હોય છે. ઘણી વખતે જીવ લોકોએ ગુમાવવો પડતો હોય છે. અહીંયા વીજ પોલ પણ ધરાશાયી થયો છે, આપ જોઈ શકો છો. રોડની બાજુમાં આવેલ વીજ પોલ તૂટી પડ્યો. રહીશોએ કહ્યું કે ગણપતિ દાદાએ તેમને બચાવી લીધા છે, કારણ કે એક તરફ ગણેશોત્સવ ચાલી રહ્યો હતો અને તે સમયે જ અહીંયા આ અકસ્માત સર્જાયો છે. આરતી ચાલી રહી હતી ગણેશ પંડાલમાં અને તે સમયે જ પૂરપાટ ઝડપે કાર આવી અને થાંભલા સાથે અથડાય. જો કદાચ ગણેશ પંડાલમાં એ પહોંચી ગઈ હોત તો અનેક લોકો જખમી પણ થઈ શક્યા હોત, કદાચ કોઈનું મોત પણ થઈ શક્યું હોત, કારણ કે એ સ્પીડથી આ કાર ચાલતી હતી. જો કે આ ઘટના બાદ પોલીસ અને વીજ કંપનીના જે કર્મચારીઓ છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી.
તો રફતારના રાક્ષસો પર બ્રેક ક્યારે વાગશે? બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, બે ફાર્મ કાર ચાલક, બે દ્રશ્યો અને બે ઘટના. એક અમદાવાદની છે અને બીજી ઘટનામાં વલસાડના દ્રશ્યો આપ જોઈ શકો છો. અમદાવાદમાં પણ સગીર પૂરપાટ ઝડપે કાર હંકારે છે અને એક જે સિક્યુરિટી ગાર્ડ છે તેને અડફેટે લે છે, જેમાં તેનું મોત થઈ જાય છે. બીજી ઘટના વલસાડની છે. ગણેશ પંડાલમાં આરતીનો ઉત્સવ ચાલી રહ્યો હતો, આરતી ચાલી રહી હતી અને તેમાં જ ભક્તિના રંગમાં ભંગ પાડ્યો આ કાર ચાલકે. બેફામ પૂરપાટ ઝડપે તે ગાડી હંકારીને આવ્યો અને વીજ પોલ સાથે અથડાઈ હતી. જો ગણેશ પંડાલમાં એ કાર પહોંચી ગઈ હોત તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થઈ શક્યા હોત. રાજકોટમાં ન્યૂ સિટીના અહેવાલની અસર થઈ છે. પીસીબીની એક ભૂલ, શિક્ષણ જગત થયું છે બદનામ. ન્યૂ સિટીને સૌ પહેલા પ્રસારિત કર્યો હતો અહેવાલ અને પોલીસની ભૂલ હોવાનો ન્યૂ સિટીનો અહેવાલ હતો. ન્યૂ સિટીના અહેવાલ બાદ પોલીસે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. રાજકોટમાં ન્યૂ સિટીના અહેવાલની ધારદાર અસર થઈ છે. આખરે રાજકોટ પોલીસે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારે 9 વાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ભઠ્ઠી પકડાઈ હોવાના અહેવાલની સત્યતાનો અહેવાલ પ્રસારિત કર્યો, જે બાદ હવે રાજકોટ પોલીસે પણ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. રાજકોટ પોલીસમાં થયેલી એક ફરિયાદે ન ફક્ત રાજકોટ પરંતુ શિક્ષણ જગતમાં પણ હોબાળો મચાવી દીધો. સ્થિતિ એવી બની કે એક ફરિયાદમાં થયેલા ઉલ્લેખથી શિક્ષણ જગત પણ બદનામ થઈ ગયું. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે ભાંગરો વાજ્યો અને શિક્ષણ જગત થયું બદનામ. રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. ફરિયાદમાં લખાયું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. એફઆઈઆરમાં કોલમ નંબર 5માં પોલીસે બનાવનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ અંદર લખ્યું હતું, જ્યારે કે કોલમ નંબર 12માં આપેલી વિગતમાં સ્થળ રૈયાધાર વિસ્તાર જણાવ્યું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો, જેથી એક ગેરસમજ ઉભી થયેલી કે આ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે. જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઉભી થયેલ હતી. જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે, જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે. એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી, એના લીધે કોલમ નંબર 5ની ભૂલ સુધારી શકતી નહીં. બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભઠ્ઠી પકડવામાં આવેલ નહીં હતી. ખરેખર આ રૈયાધાર વિસ્તારના મખતિયાપરામાંથી એક ભઠ્ઠીનો કેસ કરવામાં આવેલ હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના. તો રાજકોટમાં જે સ્થળે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી તે સાચી જગ્યા પર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી. રૈયા રોડ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી, જ્યારે કે એફઆઈઆરમાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ભઠ્ઠી પકડાઈ હોવાનો ઉલ્લેખ હતો. રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ સામાન્ય રીતે પાસાની કાર્યવાહી કરતી હોય છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી રાજકોટ પીસીબી દ્વારા હવે ડિટેક્શન લક્ષી કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. દારૂ જુગારના કેસ છે તે પીસીબી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પીસીબી દ્વારા જ એક મસમોટો ભાંગરો વાટવામાં આવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. પીસીબીના જે અધિકારી છે તેમના દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે અને આ ફરિયાદની અંદર જે ગુનાનું જે સ્થળ છે, જે બનાવનું સ્થળ છે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર બતાવવામાં આવ્યું છે. પરંતુ અમે આપને જે જગ્યા બતાવી રહ્યા છીએ, આ જગ્યા આવેલી છે રાજકોટના રૈયાધાર વિસ્તાર પર, જે ચારબાઈ માતાજીનું મંદિર આવેલું છે. એટલે કે અહીંની જો વાત કરવામાં આવે તો અહીંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપ જોઈ શકો છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ જવા માટે 10 મિનિટનો સમય લાગે છે અને 3.5 કિલોમીટર અહીંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દૂર છે. તેમ છતાં રાજકોટના પીસીબીના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમના દ્વારા જે ગુનાનું જે સ્થળ લખાવવામાં આવ્યું છે, આ ગુનાનું જે સ્થળ છે તે ખાસ કરીને બતાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
અને સાથોસાથ જે રેડની જો વાત કરવામાં આવે તો પીસીબી દ્વારા 27 વર્ષીય અંકિત ઉર્ફે ભોલો સોલંકીની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે. સાથોસાથ જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેની અંદર જો વાત કરવામાં આવે તો 32 લીટર દેશી દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથોસાથ દેશી દારૂ બનાવવાનો આથો છે તે 200 કિલો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથોસાથ બળેલો આથો 40 લીટર જેટલો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને 17,000થી પણ વધુનો મુદ્દામાલ છે તે અહીંથી કબજે કરવામાં આવ્યો છે. જ્યારે News18 ગુજરાતીની અહીં ટીમ પહોંચી ત્યારે પણ અહીં તીવ્ર દુર્ગંધ આવતી જોવા મળી રહી છે. અહીંયા અનેક જગ્યાએ દેશી દારૂના હાટડા હોય તેવું સામે આવી રહ્યું છે અને સમગ્ર મામલે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને ઓનલાઈન FIR ચડાવનારા જે કર્મચારી છે તેનાથી જે બનાવનું જે સ્થળ છે એટલે કે જે પ્લેસ ઓફ અકરન્સ છે તેની અંદર ભૂલ થઈ હોય તેની અંદર લખવાની અંદર ક્ષતિ રહી ગઈ હોય તે પ્રકારનું બહાનું હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગળ ધરવામાં આવ્યું છે. અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. તો દેશી દારૂની ભઠ્ઠી અંગે રાજકોટ પોલીસે ભલે પોતાની ભૂલ સ્વીકારી હોય પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. રાજકોટની જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટથી માત્ર 100 મીટર જેટલા અંતરે દેશી દારૂ પીવાતો હોવાનું પણ સામે આવ્યું છે. એક જ જગ્યાએથી 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી છે. સ્થાનિક દુકાનદારે પણ કર્યો છે આક્ષેપ કે અહીંયા ખુલ્લેઆમ દારૂ પીવાય છે, બિલકુલ નજીકમાં જ ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય પણ છે. પોલીસ આવે છે અને પછી જતી રહે છે. યુનિવર્સિટી રોડ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. થોડે દૂર જ ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે અને અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દિવસ દરમિયાન આ વિસ્તારમાંથી અવર જવર પણ કરે છે. પોલીસ ચોકી બાજુમાં ખુલ્લેઆમ પીવાય છે, કોઈ રોકતું નથી આ લોકોને. ઈ તો પોલીસ વાળા આવે છે, ઘણા હપ્તા લઈ જાય છે. આ વારા તો તમને ધંધા કરવામાં તકલીફ પડે ના? સામે અમારે બે તકલીફ થાય છે, પણ ગ્રેજ્યુએશન છે અમે એટલે પીધેલા હોય એટલે બાજતા હોય, ગારું બોલતા હોય, એવી રીતે તકલીફ ખાતી હોય, સમજાણું. કોક દીક મારો પડે કોકને. ના, એવું કઈ નથી, માથાકૂટ કરવી પડે. વિદ્યાના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી માત્ર ને માત્ર 100 મીટર દૂર રાત્રે જાણે દારૂની મહેફિલ જામતી હોય તેવા દૃશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે અહીંયા 2-5 નહીં પરંતુ 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જે રીતના જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે અહીંયા 20-20 જેટલી આ દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે તે યુનિવર્સિટી રોડ ઉપર આવેલો છે. યુનિવર્સિટી રોડ છે તે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર માનવામાં આવે છે. એવા સમયે અહીંયા જે છે એ દારૂની જે કોથળીઓ જોવા મળી રહી છે, એટલે કે સ્પષ્ટ રીતે કહી શકાય કે રાત્રિના સમયે અહીંયા જે છે એ દારૂ પીવાતો હોવાનું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. માત્ર 5 મીટર જેટલા વિસ્તારમાં જો 20થી વધુ ખાલી દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના લીમડીમાં યુરિયા ખાતરના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. બિલ વગરના ખાતરનો જથ્થો લઈ જઈ રહેલા ટ્રક સાથે 2 લોકોની પોલીસે ધરપકડ કરી છે. રાત્રિએ પેટ્રોલિંગ દરમિયાન ટાવર બંગલા પાસેથી બિલ વગરના ખાતરનો જથ્થો પકડાયો છે. આઈસર ટ્રક સાથે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બિલ વગરનું યુરિયા ખાતર કોણે અને ક્યાંથી મોકલ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. છોટાઉદેપુરના નસવાડીના નિશાના ગામમાં ગ્રામજનો જાતે રસ્તો બનાવવા મજબૂર બન્યા છે. સિંગલ બાર ફળિયાના ગ્રામજનો કાચો રસ્તો જાતે બનાવવા માટે મજબૂર છે. હાથમાં ત્રિકમ પાવડા તગારા લઈને ગ્રામજનોએ શ્રમદાન કર્યું છે. ગામમાં રસ્તા પાણી સહિતની પાયાની સુવિધાઓનો અભાવ છે. કોતરમાંથી પીવાનું પાણી ભરવા ગ્રામજનો મજબૂર છે. 15 ઘરની વસ્તી છતાં હજુ પણ આ ગામ પર સરકારની નજર જ નથી પડી. આ બાજુ 15 ઘરો છે, હજુ સરકાર કઈ રસ્તાની યોજના કાઢતો નહીં કે કોઈ કરી આપતું નહીં. એના માટે આખા ગામના ખુદી ભેગા થઈને અમે લોકો જાતે રસ્તો ટીકમ પાવડાથી ખોદકામ કરીએ છીએ અને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે રસ્તાનું કઈ વ્યવસ્થા કરે. અને વાત કરીશું ભાદરવી પૂનમના મેળાની. માંબાની ભક્તિના રંગમાં રંગાયું છે અંબાજી. અંબાજીમાં જામ્યો છે ભક્તિનો સાગર. અનેક ભક્તોએ કર્યા છે માંબાના દર્શન. ચાચર ચોકમાં ગરબે ઘૂમી ભક્તિ કરી છે 23 વર્ષથી રાજકોટથી આવે છે એક સંઘ અને માંબાના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી છે.
દરરોજ એક સરખા પરવેશ એટલે કે પહેરવેશ સાથે મહિલાઓ આવે છે. 150 ભક્તો આ સંઘમાં આ વર્ષે 5 મહિનાની ગર્ભ સાથે પણ સગર્ભા મહિલા અહીં પહોંચે છે. તો ચાચર ચોકમાં પુરુષ અને મહિલાઓ ગરબા સાથે તલવાર રાસ પણ કરે છે. પુરુષો પણ માથે માંડવી મૂકીને માની ભક્તિ કરે છે. અને વાત કરીશું બેફામ નબીરાઓની. અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં ખુલાસો થયો છે. બોપલ હિટ એન્ડ રન કેસમાં સૌથી મોટો ખુલાસો. હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બોપલ હિટ એન્ડ રન કેસના સીસીટીવી સામે આવ્યા છે. ન્યૂઝ 18 પર કેવી રીતે બન્યો હતો આ બનાવ તે પણ આપ જોઈ શકો છો. સીસીટીવીના આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પૂરપાટ ઝડપે એક કાર જઈ રહી છે, આસપાસ કેટલાક વાહનો પણ જઈ રહ્યા છે અને જેવો જ અકસ્માત થાય છે તમામ લોકો ત્યાં જ ઊભા રહી જાય છે. તો અકસ્માતના આ દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, બોપલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. કેસની અંદર બે અપડેટ સામે આવ્યા છે. એક અપડેટ તો છે કે તેના પિતા જે છે નબીરાના મિલાપ શાહ, તેની સામે પણ કાર્યવાહી કરવાના આદેશ જે છે ઉપરથી આપી દેવામાં આવ્યા છે એસપી દ્વારા, અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. કારણ કે ન્યૂઝ 18 પણ જણાવ્યું હતું કે કઈ રીતે સગીર જે વ્યક્તિ બાળક હોય અથવા કિશોર હોય તો તેના માતા પિતા જ જવાબદાર હોય છે અને તેની સામે જ ગુનો દાખલ કરે છે. સાથોસાથ જે બીજા સીસીટીવી સામે, અત્યાર સુધી સીસીટીવીમાં જે નબીરા છે તે જે ફૂલ સ્પીડમાં જે ગાડી ચલાવી રહ્યો હતો, પરંતુ હવે નવા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે કઈ રીતે તે સિક્યુરિટી ગાર્ડ જે રોડ ક્રોસ કરી રહ્યો હતો તેને ટક્કર મારી છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક જે સોબો સેન્ટરથી અને જે આખો જે રોડ છે તે ત્યાં આ પ્રકારના દ્રશ્યો રાતે જોવા મળતા હોય છે. જે બાઇક રેસર્સ હોય છે એ પણ આ પ્રકારે વાહનો ચલાવતા હોય છે અને આ સ્પષ્ટ દેખાઈ આવે છે કેટલી સ્પીડમાં તે એક જે નોર્મલ રોડ છે જે લોકોને અવર જવર માટે ત્યાં એ નબીરા જે છે તે ગાડી ચલાવી રહ્યો છે. તો હવે મિલાપ શાહ સામે પણ કાર્યવાહી થશે અને થવી જ જોઈએ, કારણ કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે ખૂબ જ ગંભીર છે અને આવા નબીરાના માતા પિતાને પણ ખરેખર ચેતવણી રૂપ કિસ્સો છે કે આ પ્રકારે પોતાના જે નાના બાળકો છે જે માઇનોર છે તે લોકોને વાહનો ના આપવા જોઈએ. જી જી, અત્યાર સુધી પોલીસની કાર્યવાહી ક્યાં પહોંચી છે? અત્યાર સુધીમાં પોલીસે ગાડીઓ કબજે કરી છે અને જે નામ અને જે સરનામું મળ્યું છે કે આ મિલાપ શાહ છે તે પોતે એક બિલ્ડર છે અને તે પોતાની સ્કીમો ચલાવે છે એ પ્રકારની માહિતી મળી છે. અને અત્યારે જે સૂત્રો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં મિલાપ શાહની પણ અટકાયત કરી લેવામાં આવશે, કારણ કે મિલાપ શાહ છે ઘટના પછી તે ઘરેથી ગાયબ થઈ ગયો તો એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા હતા. પરંતુ અત્યારે જે મિલાપ શાહ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે, કારણ કે નબીરા પુત્ર છે અને તેને વાહન આપ્યું છે એટલે એ પ્રકારનો ગુનો એની પણ સામે પણ દાખલ થશે અને સાથોસાથ ટૂંક સમયમાં તેની ધરપકડના જે છે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ અત્યારે મિલાપ શાહ સામે ઓફિશિયલ ફરિયાદ થવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં એસપી છે સમગ્ર મામલે ખુલાસો પણ કરી શકે છે. જી, કારણ કે સારવાર દરમિયાન જ આનું મોત થયું છે સિક્યુરિટી ગાર્ડનું, એટલે કલમો પણ એ રીતે જ ઉમેરવામાં આવશે નવીન?
બિલકુલ સંધ્યા, આમાં એવું છે કે સગીર છે એટલે સગીર સામે તો કાયદાના સંઘર્ષમાં તેને રાખીને અને માતા પિતા સામે પૂછપરછ કરીને તેને કદાચ જામીન મળી શકે છે. કારણ કે જે આ ગુનો છે બીએનએસ જે એટલે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જે નવો કાયદો છે તેમાં પણ આ જે ઘટના છે જામીનપાત્ર છે. પરંતુ ગંભીર બાબત એ છે કે આ પ્રકારને નબીરાને વાહન કેમ આપ્યું, તો જે મિલાપ શાહ છે તેનો ડ્રાઇવિંગ લાયસન્સ સુધી રદ થઈ શકે છે, તેની સામે ધરપકડ થઈ શકે છે, તેની સામે અન્ય કડક કાયદો અને કાર્યવાહી થઈ શકે છે. કારણ કે તે જ મોટો જવાબદાર છે કે તેને પોતાને નબીર પુત્રને અને તેને વાહન કેવી રીતે આપ્યું. કારણ કે આ પ્રકારે લાયસન્સ પણ એની પાસે હશે નહીં, કારણ કે તે સગીર છે. તો ક્યાંક ને ક્યાંક જેટલો જવાબદાર, સૌથી વધારે જવાબદાર તેના પિતા જ છે. અને તેના કારણે જ જે કે સગીર છે તેની સામે તો માત્ર કાયદાના સંઘર્ષના જે અલગ અલગ જે કાયદો હોય છે એ પ્રમાણે કાર્યવાહી થશે, પરંતુ તેના પિતા સામે કડકથી કડક કાર્યવાહી થવાના જે અંધાન લાગી રહ્યા છે. નવીન, કારણ કે અમદાવાદમાં જ આ પ્રકારની પહેલા પણ ઘટનાઓ બની ચૂકી છે જેમાં જે પેરેન્ટ્સ છે તેના ઉપર જ એક્શન પણ લેવાયું છે અને તેમ છતાં આ પેરેન્ટ્સ જે છે તે સમજતા નથી. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ફરી એક પ્રકાર આ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં માતા પિતા જાણે કે ગુનેગાર હોય તે પ્રકારની આ ઘટના છે તે કહી શકાય.